ત્યારે અમે વાઘેશ્વરી મંદિરની બાજુમાં, ગાયત્રી શક્તિપીઠની બાજુમાં વાઘેશ્વરી મંદિર છે અને વાઘેશ્વરી મંદિરની બાજુમાં સૌરા મંડપની જગ્યા છે. સૌરા મંડપ રામદેવપુરની બહુ પ્રાચીન જગ્યા છે અને એમ કહે છે કે બલિરાજાએ જે પાઠ માંડ્યો હતો એ પાઠ અહીંયા થયો હતો. અજિયા બલિરાજાની સાથે અજિયા હતી, અજિયા કોણ સતી હતા કોઈક મને ખબર નથી એક્ઝેક્ટલી, અને એ વખતનો પાઠ છે. અને 56 કફલ એમાં બેઠા હતા, 56 યુગલ બેઠા હતા અને 56 યુગલે અહીંયા સમાધિ લઈ લીધી જીવતા. અને એ પણ હનુમાનજી દાદા, અને 56 યુગલે સમાધિ લઈ લીધી. અને એ પાઠ જે મંડાણો હતો એ પાઠ હજી અહીંયા છે. અને એ પાઠને જ્યાં એ સ્થળ છે એની ચારે બાજુ સરસ મજાનો રૂમ બનાવી લીધો છે, એની ઉપર મંદિર છે. આ તે આ મૂળદાસ બાપુ કે વલસાડના ને, હા વલસાડના તીથલના મૂળદાસ બાપુનો આજ સવારે ફોન આવ્યો હતો અને મૂળદાસ બાપુએ આ માહિતી આપી અને એણે આગ્રહ કર્યો કે તમે જઈ આવો, દર્શન કરી આવો સૌરા મંડપના. એટલે અમે અહીંયા, હું લગભગ 2001 આવ્યો હતો એક મિત્રની સાથે. આજે ફરી વખત પાછું દર્શન કરવાનો યોગ આવ્યો છે, તો આપ પણ દર્શન કરો. જો આ સાગનું જંગલ છે મસ્ત અને બહુ સરસ છે. હું છું ગિરધરભાઈ પાનસુરિયા છે, પછી એમના નાના ભાઈ અશોકભાઈ પાનસુરિયા છે, અશોકભાઈ હીરાના વેપારી છે મોટા અને સાચા હીરાના જાણકાર છે, પણ ખોટા હીરાને ભેગા ફેરવે છે, બરાબર ને? સાચા. આજે આ ગિરધરભાઈ છે એકાંત સેવી પરમ સંત પ્રકૃતિના માણસ, અવધૂત છે. હું અવધૂત છું એમ એ કેદીથી થયો એમ બાપા, અવધૂત ઓળખાય એમ કેમ ઓળખાય? હું કેદીથી થયો એમ ગુરુજી, જન્મથી જ છું એમ. આ જન્મ, આ જન્મ અવધૂત. જંગલ જંગલ ઇન્કમ ટેક્સ ઓફિસર થઈને આ જંગલમાં રખડતા હોય, ઈ કોણ હોય? ઈ કોણ હોય? આ અવધૂત જોગીડાની જેમ. જો આ જંગલ જો, હું પાછલા પગે ચાલુ છું. હા મહારાજજી જાય હો, જય મહાકાલ, જય મહાકાલ. કાલો કે જો ડેન્સ ફોરેસ્ટ છે.